बोलो अपना परिचय। सर मारा अभ्यास विषय परिचय आपूँ तो मैं 1998 में बीकॉम नो अभ्यास कर 2000 में एमकॉम 2001 में मैं कोपा कॉम्प्यूटर ऑपरेटिंग कम प्रोग्रामिंग आसिस्टंट आईटीआई कोर्स करेलो 2002 में बीएड करी है 2003 में दिव्य भास्कर में सुपरवाइजर अने सर्वेयर तरीके फरज बजावी थी अने 2004 में मैं विद्यासहायक तरीके जिला शिक्षण समिति में जोड़ायो अने 2012 में एकटाट आचार्य तरीके प्रथम वक्त जो परीक्षा लेवाई ते वक्त एम उत्तीर्ण थयो अने त्यारथी हूँ मुख्य शिक्षक तरीके मारी निमणूक थई अने अत्यार सुधी हूँ मुख्य शिक्षक तरीके फरज बजावुं छुं। क्वांटम कॉम्प्यूटर शू छे? क्वांटम कॉम्प्यूटर एटले एनामां एकथी वधारे सुपर कॉम्प्यूटर घणा बधा भेगा थईने क्वांटम कॉम्प्यूटर बने एवुं आपणे कही शकीए। जे प्रक्रिया बहु फास्ट करे क्वांटम कॉम्प्यूटर मैं समाचारमां वांच्युं छे सुपर कॉम्प्यूटर एक घणा बधा कॉम्प्यूटर एक साथ काम करी शके एटलुं ए शक्तिशाळी एटले एनामां एनी कैपेसिटी वधारे होय छे। એના વિશે વધારે મને નથી ખબર સર, પણ એવું કંઈક ઉપર છેલ્લું જાણું છું ઉપર છેલ્લું જાણું છું કોઈ નામ ખરું ક્વોન્ટમ કોમ્પ્યુટરમાં આપણે કોઈ શોધ્યું હોય અથવા ક્વોન્ટમ સુપ્રીમસી સાંભળ્યું છે? આપણા ઇન્ડિયામાં પરમ સિદ્ધિ ક્વોન્ટમ કોમ્પ્યુટર છે એ સુપર કોમ્પ્યુટર છે સર, સુપર પરમ સિદ્ધિ નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન શું છે સર? સોરી સર નથી, નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન નથી ઓકે। કોપા કોપા અચ્છા દિવ્ય ભાસ્કર, હા દિવ્ય ભાસ્કર તો શું અખબારોમાં જે હોય આ મીડિયા અત્યારે જે થોપી દે છે બધા ઉપર પોતાના વ્યૂ, બહુ એક બહુ મોટી ઘટના થઈ ગઈ ખાસ ડિજિટલ મીડિયા ઉપરથી આજે, તો શું લાગે છે તમને સમાજમાં મીડિયાનો શું રોલ હોવો જોઈએ? જે સાચી હકીકત હોય એ લોકો સમક્ષ લાવી અને નિદ્રતાથી જે રાજકીય પક્ષોથી પ્રભાવિત ના થઈ અને જે સત્ય હકીકત છે એ નિડરપણે લોકો સમક્ષ લાવી એ મીડિયાનો ફરજ છે, લાવે છે અત્યારે? આ તો એક આદર્શ અભે કહ્યું એક આદર્શ છે, હકીકત શું છે? અત્યારે ઘણી જગ્યાએ જોવા મળે છે કે હકીકતથી વિપરીત આપણને જોવા મળે છે। કઈ જગ્યાએ જોવા મળે? જેમ કે ઘણી વખતે કોઈ પક્ષ આ પક્ષી થતી હોય ત્યારે ખોટી માહિતીઓ આપવામાં આવે છે, જેમ કે અત્યારે આપણને જે પેલો ખાસ હમણાં શર્મા મેડમ કયા હતા એ જે ખરાબ કંઈક બોલ્યા તો એના વિશે શું બોલ્યા એ આપણને ખબર જ નથી અત્યારે, એકચ્યુઅલી એ મને જ ખબર નથી કેમ કે પછી એના વિશે કોઈ ચર્ચા જ નથી થઈ, થવી જોઈતી તમારા માટે એ લોકોને બી ખબર હોવી જોઈએ કે આવું સેન્ટેન્સ આવ્યું છે। બીજું કોઈ બીજામાં જેમ કે આપણે અત્યારે લોકો સમક્ષ જે જીડીપી જીડીપી કયા રેટ પર અત્યારે ગણીએ છીએ બે અત્યારે માર્કેટ પ્રાઇસ પર ગણીએ છીએ, જે પહેલાં ગણતા હતા એ જો એના મૂળ પ્રાઇસ પર ગણતા હતા એટલે તે વખતે ઓછો આવતો હતો, અત્યારે અત્યારે જે ગણે છે વધારે દેખાય છે એટલે વિકાસ થતો હોય એવું લાગે છે, પણ એકચ્યુઅલી એ ખરેખર રિયલ ઓછો હોય છે। જીડીપી કઈ રીતે ગણે? જીડીપી એક વર્ષ અથવા કોઈ પણ સમયગાળા દરમિયાન એક વર્ષમાં જે વસ્તુ અને સેવાના અંતિમ મૂલ્યને જીડીપી કહેવામાં આવે છે। તો અત્યારે કઈ રીતે ગણાય છે? અત્યારે માર્કેટ પ્રાઇસ પર ગણાય છે, માર્કેટ પ્રાઇસ। હા બીજી રીતે ગણાય કોઈ રીતે? હા એ અમુક જે જૂના વર્ષની 11-12 જે એનું પાયાનું વર્ષ છે એ એને આધારે પણ ગણાતા હોય છે, એને શું કહેવાય? એનું નામ એકચ્યુઅલી મને ખબર નથી। તો અત્યારે જે છાપામાં સમાચારમાં આવે છે એ અત્યારના જે એના માર્કેટ રેટ પર બતાવતા હોય આપણને, એટલે એવું લાગે કે આપણો રેટ વધારે છે પણ એકચ્યુઅલી ખરેખર એવું નથી હોતું, ઓછો હોય છે। ઓકે દિવ્ય ભાસ્કર ક્યાં મતલબ બીજા કોઈના છે આખું પ્રકાશન ને ગૃહ છે આખું? હા દૈનિક ભાસ્કરનું આખું ગૃહ, દૈનિક ભાસ્કર એનું ગુજરાતી વર્ષ છે। દિવ્ય ભાસ્કરના તંત્રી કોણ છે? મનોજ અગ્રવાલ છે સર। અને એડિટર? સર એડિટર નથી ખબર, એકચ્યુઅલી હું તો સંદેશ જ વાંચું છું, પણ જે તે વખતે મેં દિવ્ય ભાસ્કરમાં જોબ કરી હતી તો લોયલ નો રહ્યા યાર, તમે દિવ્ય ભાસ્કરમાં કામ કરી લીધું તો તમારે તો વફાદાર રહેવું જોઈએ દિવ્ય ભાસ્કર ના, પણ મારા ઘરે એક જ આવે છે ન્યૂઝ અત્યારે અને મારા પપ્પા પહેલેથી સંદેશ વાંચતા હતા એટલે મને પણ એની જ આદત પડી ગઈ એટલે હું અત્યારે પણ એ જ ચાલુ રાખ્યું છું। સંદેશમાં દિવ્ય ભાસ્કરમાં શું ફીલ લાગ્યો તમને? સમાચાર સેમ જ હોય છે, મોસ્ટ ઓફ કોઈ ફરક હોતા નથી, પૂર્તિમાં અને લેખોમાં અમુક ફરક હોય।
શું હોય, મતલબ શું ફરક ને શું સેમ હોય? જેમ કે બુધવારે આમાં ધર્મ ભાસ્કર આવતો તો પહેલામાં કળશ આવતો હોય છે, એ રીતે સેમ. અને ફરક શું હોય? ફરક અમુક લેખકો જે ખાસ કરીને જે આપણા બિઝનેસના લેખ છે, ધાર્મિક લેખો છે, તો એમાં જેના લેખકો હોય એ અલગ અલગ હોય, એટલે થોડા એના વ્યૂ આપણને અલગ જાણવા મળે. ગ્રેજ્યુએશન કયા સબ્જેક્ટમાં કર્યું? મેં એકાઉન્ટમાં કર્યું, એટલે બીકોમ. કોમર્સ સબ્જેક્ટ આવે, એમાં ઇકોનોમિક્સ પણ આવે અને એકાઉન્ટ પણ આવે. કોમર્સ સબ્જેક્ટ આવે, હા. એમાં એકચ્યુઅલી સબ્જેક્ટ એકાઉન્ટ પણ આવે, ઇકોનોમિક્સ પણ આવે, બિઝનેસ એટલે બોમ્બ કે ટૂંકમાં, અને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ એ પણ આવે. તો એને સબ્જેક્ટ કહેવાય કે સ્ટ્રીમ કહેવાય? એ સબ્જેક્ટ જ એક પ્રકારનો કોર્સ. કોમર્સ સબ્જેક્ટ છે કે સ્ટ્રીમ છે? સ્ટ્રીમ છે. સ્ટ્રીમ છે, એની અંદર ત્રણ સબ્જેક્ટ આવે? હા, ટોટલ સાત સબ્જેક્ટ આવે છે. સાત સબ્જેક્ટ કેટલા કોમર્સમાં, કેટલા બીજા કયા કયા સબ્જેક્ટ આવે કોમર્સમાં? એક કોમર્શિયલ કોમ્યુનિકેશન આવે છે, એક એક ઇકોનોમિક્સ આવે છે, બે એક બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ આવે, ત્રણ એક કમ્પલસરી એકાઉન્ટ આવે છે, ચાર ફર્સ્ટ ઇયરમાં ઇંગ્લિશ આવે છે, સેક્રેટરીયલ પ્રેક્ટિસ આવે છે, અને એક એડવાન્સ એકાઉન્ટ આવે છે. આના સિવાય સેકન્ડ ઇયરમાં જઈશું તારે એડવાન્સ એકાઉન્ટ બે અને ત્રણ આવશે. ઇંગ્લિશ નીકળી જાય છે, કોમર્શિયલ કોમ્યુનિકેશન તો આવશે જ, પછી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટનો બીજો ભાગ આવશે, એમાં ઇકોનોમિક્સનો બીજો ભાગ આવશે, એટલે એના એ સબ્જેક્ટના પેલામાં એક પેપર ભણ્યા હોય તો એનામાં બીજા આવે છે. બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ આવે હોય? ના, બિઝનેસ કોરસ્પોન્ડન્ટ આવે, સબ્જેક્ટ આવે છે. એમાં સ્ટેટિસ્ટિક આવે છે લાસ્ટ ઇયરમાં, સેકન્ડ ઇયરમાં ટેક્સેશન આવે છે. ટેક્સેશન આવે, એટલે એવી રીતે અલગ અલગ સબ્જેક્ટ. એસએસપી કયું છે? એસએસપી એસપી આવે છે સર, સેક્રેટરીયલ પ્રેક્ટિસ. હા, તો એ હા હજી એક બાકી છે. એસએસપી એસપી તો મને ખબર છે, એસએસપી સર મને ખ્યાલ સુધી મેં બધા કહી દીધા તમને. સેલ્સ મેનેજમેન્ટ, સેલ્સ સેલ્સ મેનેજમેન્ટ, સેલ્સ મેનેજમેન્ટ એમકોમ માં પણ આવે છે. એમકોમ કોમર્સ લેવલ આવે, કોમર્સ પણ હા એ છે, પણ સર આમાં પેલા બીકોમ બીકોમ માં આવે, બીકોમ સુધી હું ભણ્યો છું. એટલે સર પેલા સમય બાદ હમણાં નવા કોર્સ થઈ ગયા છે, હમણાં આખા નામ બદલાઈ ગયા છે. કોમર્સ માં આવતો સેલ્સ સેલ્સ મેનેજમેન્ટ અને સેલ્સ પ્રેક્ટિસ. ઓકે, તો એકાઉન્ટ કર્યું છે તમે, સીએજી નું કામ શું હોય? સીએજી નું કામ આપ જે ફોર્મ આપવાનું હોય છે, જે બજેટ બનાવે છે એ ફોર્મ તૈયાર કરે છે, અને બીજું કે જે આપણા સરકાર દ્વારા જે ખર્ચા કર્યા છે તો એનું ઓડિટ કરવાનું પણ કામ કરે છે. બીજું એ રાજ્યમાં બી અને બીજી સંસ્થાઓ જે છે, યુઓએનજીસી જે આપણી જે સરકારી સંસ્થાઓ, તો એમનું પણ જે ખર્ચા કર્યા છે, જે આવક મળી છે, એનું યોગ્ય આમના જે હિસાબો નોંધ્યા છે એ બાબતે જોવાની આવે છે. બીજું પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે. રાજ્યનો રિપોર્ટ કોને આપશે? રાજ્યપાલને આપશે. રાજ્ય પછી એ રિપોર્ટ ક્યાં જાય? એ રિપોર્ટ સાહેબ એના વિશે નહીં ખબર મને, આગળનો વિચાર નહીં. રાજ્ય પર રાખી દે, પોતાની પાસે ટાઈમ હોય તો વાંચીશ, નહીં તો બોલું પડે એક બાજુ મૂકી દે. એવું હોય છે, ક્યાં જાય છે, ક્યાં જતો ક્યાં છે, એમ ગેસ કરો ખાલી. રાષ્ટ્રપતિ સાહેબ, રાષ્ટ્રપતિને આપ્યા પછી રાષ્ટ્રપતિ શું કરતા છે? રાષ્ટ્રપતિનો તો સમય ન હોય ને યાર વાંચવાનો, એનો હજાર પેજનો. ના ના, એમાં કદાચ આને સબમિટ કરી દે, પછી રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ એને કંઈક પ્રોસેસ કરવાની થતી હશે ને? રાખે તો નહીં મૂકવાનો હોય, રાખી તો ના મૂકે, કંઈક તો હોય એનું, પણ એના વિશે મને નથી. બરાબર છે. તો તમે એચટેટમાંથી જીએસ ક્લાસ ટુ બનવા માગો છો, જોબ ચાર્ટ શું હોય છે જીએસના? જીએસના જે એક ઈઆઈ તરીકે જે કામ કરવાનું હોય છે, કે એમાં એક તો જે પગાર ધોરણનો જે પંચ હોય, એક ઈઆઈ, પછી બીજું એક બીજું શાળાની તપાસ કરવાની હોય, પછી કોઈ જોબ ચાર્ટ. હું ખાલી ઈઆઈ નથી પૂછતો, કેટલા ફંક્શન છે, ક્યાં ક્યાં અલગ અલગ ક્ષેત્રમાં તમને સરકાર નિમણૂક કરી શકે? એક તો સરકારી શાળામાં આચાર્ય તરીકે, સરકારી શાળામાં, હા, એક મોડલ સ્કૂલમાં આચાર્ય તરીકે, એક સરકારી પીટીસી શાળામાં જે કોલેજો છે એમાં આચાર્ય તરીકે મૂકે છે, એક શિક્ષણ નિરીક્ષક તરીકે, એક સંસ્કૃત શાળા સંસ્કૃત પાઠશાળામાં શિક્ષણ નિરીક્ષક તરીકે,
કલા શિક્ષણ જે કલાની જે કોલેજો છે એમાં પણ નિરીક્ષક તરીકે મૂકે છે. એક ભાષા ભાષા નિષ્ણાત તરીકે હોય છે એમાં પણ. કઈ ભાષા? કોઈ પણ ભાષા નિષ્ણાત તરીકે હોય છે. અને એક બોર્ડમાં મદદની સચિવની પોસ્ટ. સંસ્કૃત માટે કઈ છે? સંસ્કૃત માટે છે ને. શું છે? લગભગ 46 આપણા સંસ્કૃત પાઠશાળાઓ આપણા ગુજરાતમાં છે અને એમાં નિરીક્ષક તરીકે. નિરીક્ષક તરીકે. તમે કોમર્સ કર્યું છે તો કોમર્સને વિદ્યાર્થીઓ સુધી લઈ જવા માટે પ્રેક્ટિકલ શું કરી શકો? સર, કોમર્સ એક એવો વિષય છે કે જે જીવન સાથે સંકળાયેલો જ છે. જ્યાં નાણું આવે છે ત્યાં કોમર્સ આવી જાય છે. એટલે ઘરના જે વાતાવરણથી જો જેમ કે જે આપણી માતા તો પૈસા કઈ રીતે બચે છે એ એમની જોડેથી શીખવાનું છે. કદાચ ઘરમાં એકદમ જ અચિંતી જરૂર પડતી હોય તો કોઈ જગ્યાએ આપણા પપ્પા જોડે પૈસા નથી હોતા, પણ ક્યાંકથી મમ્મી પૈસા એમની બચતથી કાઢી રાખે છે. તો આ બચત પણ એક અહીંથી જ કોમર્સ આવે છે. એટલે કે બાળકને આવી બાબત આપણે કહી શકીએ. એ તો વાલીઓ ઉપર આપણે છોડીએ, પણ આપણી સંસ્થામાં શું કરી શકીએ? સંસ્થામાં સર, હમણાં બચત બેંક તરીકે એક કાર્યક્રમ મારી શાળામાં અમે ચાલુ કર્યો છે, જેથી કરીને અમે 10મા મહિનામાં પ્રવાસનું આયોજન કરેલું છે. તો બાળકોને જે કંઈક વાપરવાના ઘરેથી જો પૈસા આપતા હોય તો સાહેબને આપીને જમા કરાવે છે, જેથી જેને પ્રવાસ જવાનો થશે તે વખતે એને 1000 રૂપિયા અમે નક્કી કરેલા છે પ્રવાસ જવા માટે, તો એ એના ભંડોળ થઈ જશે. તો આ બાબત આપણે બેંકની જે વાત કરી છે તો એનાથી આપણે બાળકને કોમર્સ વિશે શીખવી શકીએ. બરાબર. કોમર્સના કોઈ મેગેઝિન ખરા કે વિદ્યાર્થીઓને લાભમાં? સર, અત્યારે કોમર્સ ના જે આ તમે વાત કરો છો એ હું જો એની સાથે સીધો કનેક્ટમાં નથી ને, એટલે મને નથી ખબર. આપની હોબી? મારી હોબી સર, હું બોલવાનું જ રહી ગયો, પણ હું શૂટિંગ વોલીબોલનો રાજ્ય લેવલનો પ્લેયર છું. અમારી ટીમ છેલ્લા 5 વર્ષથી શૂટિંગ વોલીબોલમાં ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરી રહી છે, અને એક વખતે નેશનલ લેવલની IPL જે યોજાય છે એમાં પણ હું પાર્ટિસિપેટ મારી ટીમ સાથે હું કરી ચૂક્યો. IPL એટલે એ જે શૂટિંગ બોલની ટુર્નામેન્ટ રમાય છે એનું નામ IPL. શૂટિંગ વોલીબોલને માન્યતા પ્રાપ્ત છે? હા, માન્યતા પ્રાપ્ત છે સર. ઇન્ટરનેશનલ કોઈ ફેડરેશન સાથે? હા, એશિયન શૂટિંગ બોલ ફેડરેશનમાં માન્યતા આપણને 2018 આપેલી છે. એટલે માન્યતા પ્રાપ્ત ગેમ છે કે જસ્ટ એમ જ છે? રજિસ્ટર ગેમ છે સર. અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર હમણાં આ જ માર્ચ મહિનામાં ટુર્નામેન્ટ હતી પણ એ કેન્સલ થઈ છે, એટલે રમાય છે. ઓલિમ્પિકમાં રમાય છે? ઓલિમ્પિકમાં નથી સર. ઓકે. કેટલા પ્લેયર હોય છે એમાં? જે હું શૂટિંગ બોલની વાત કરું છું એમાં 7 પ્લેયર હોય છે સર. 7 પ્લેયર. કોઈ નીતિ નિયમ ખરા એના? કોણ એના નીતિ નિયમો હોય છે? કોણ ઘડે છે? એ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે, એના નિયમો ઘડેલા છે. અચ્છા. અત્યારે એટેક લાઇન કેટલા મીટર પાછળ ખસે વોલીબોલની? જે શૂટિંગ બોલની વાત કરું એ 11 ફૂટ છે. એમાં 33 ફૂટ 33x33 એક સાઇડનું, એટલે 2 સાઇડથી 66x33 ગ્રાઉન્ડ હોય છે. એમાં 11 ફૂટે એની એટેક લાઇન હોય છે, જેને આપણે નેટ લાઇન પણ કહીએ છીએ. નેટ લાઇન. કોઈ પાસિંગ હેન્ડ બોલ લીધો હોય તો એ ક્યાં પહોંચવો પડે? એમાં એવું નથી સર. સર્વિસની વાત કરો ને તમે? નહીં, સર્વિસ કરી મેં અને તમે પાસિંગ હેન્ડથી લીધો, શૂટિંગ નથી કર્યું, તો એ બોલ ક્યાં પહોંચવો પડે? આ જે લાઇન છે એ લાઇનની બહાર અને એની જે નિશ્ચિત હાઇટ હોય એથી હાઇટથી ઉપર હોવો જોઈએ. અચ્છા. ફાઉલ ક્યારે મળે એમાં? એમાં જર નેશનલ લેવલ પર જે અવાજમાં જે આ લીધા એમાં હાથ ખુલી જાય ત્યારે અવાજ આવે છે ફાટ, તો એ વખતે પણ ફાઉલ આપે છે. પ્લસ જો તમારાથી બહાર જતો રહે તો ફાઉલ જ હોય છે, પણ એની જે હાઇટ જે જોઈતી હોય એટલી હાઇટ ના બને તો પણ ફાઉલ આપતો. તો અમ્પાયર ઉપરની ગેમ થઈ ગઈ, અમ્પાયરને લાગ્યું કે અવાજ નથી. હા સર, 100% તમારી વાત સારી છે. એમ્પાયરમાં એમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવવાની હોય છે. શૂટિંગ પાસિંગ રીમો છો કે ના? પાસિંગ ગેમ તો હું જોયેલી છે, રમેલું બી છે થોડું ઘણું, પણ મને શૂટિંગ ગેમનો વધારે રસ. તો શૂટિંગ ને પાસિંગમાં શું ફેર છે? ઘણો ફરક છે સર. એનો બોલ પણ પેલો આ હેવી હોય છે. શૂટિંગ બોલ 2 હાથથી 5 ઇંચથી મારવાનો આવે છે, જ્યારે પહેલામાં વધારે પડતું સ્મેશિંગ પર ભાર આપે છે. એમાં બોલ બનાવીને સ્મેશ કરવાનો છે, જ્યારે આમાં નેટમાં પણ જે ઉપલા 4 ખાનામાં પડે તો જ, નહીં તો એ ફાઉલ ગણાય છે. આમ મારીએ છીએ ઉપરથી તો ઉપલા 4 ખાનામાં જ, એટલે કે જે 6x6 ના 4 ખાના છે એની પર જ વાગવો જોઈએ. જો એનાથી નીચે વાગશે તો એ ફાઉલ ગણાય છે. નેટર પણ જો એને નીચેનો બોલ કાઢે છે તો એ પણ ફાઉલ ગણાય છે. અત્યારે વિશ્વમાં કઈ પાસિંગ વોલીબોલમાં કોનું નામ છે? USAની આ વખતે ઓલિમ્પિકમાં ચેમ્પિયન થયેલી છે ટીમમાં. અને બીજો દેશ રનર્સઅપ કોણ હતો? રનર્સઅપમાં લગભગ સર કેનેડામાં એટલું એક્ઝેક્ટ યાદ નથી, પણ USAની યાદ છે. ભારત પાર્ટિસિપેટ કરે છે આપણે ઓલિમ્પિકમાં? ઓલિમ્પિકમાં
એકચ્યુઅલી મને નથી ખબર. ઓકે, યોર ઇન્ટરવ્યુ શોર્સ.